નવલી નવરાત્રિના નોરાતાઓ જેમ જેમ આગળ વધી રહ્યા છે તેમ તેમ ખેલૈયાઓના ઉત્સાહમાં પણ વધારો જોવા મળી રહ્યું છે. ત્યારે પાલનપુર અમદાવાદ હાઈવે સ્થિત આવેલ ઝાંઝર ગરબા મહોત્સવમાં ખેલૈયાઓ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ ગરબાને રમઝટ બોલાવી હતી. ત્યારે રોટરી ક્લબ ઓફ પાલનપુર ડાયમંડ સિટી દ્વારા આયોજિત ઝાંઝર ગરબા મહોત્સવનું છેલ્લા 15 વર્ષથી આયોજન કરવામાં આવે છે અને ગરબાનો તમામ ખર્ચ બાદ કરતા જે પણ નફો થાય છે તે ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિઓ પાછળ ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય પણ અનેક સેવાકીય કાર્યો કરી સમાજમાં ઉમદા કાર્યો કરવામાં આવે છે. પ્રોફેસર ડૉક્ટર સુરેખા પટેલ, જીડી મોદી કોલેજ ઓફ આર્ટ્સ પાલનપુર, રોટરી ક્લબ પાલનપુર ડાયમંડ સિટી. અમે લગભગ 2008થી ઝાંઝર નવરાત્રિ મહોત્સવ કરીએ છીએ. આ અમારો પબ્લિક ઇમેજ પ્રોજેક્ટ છે અને ફંડ રેઝિંગ આ પ્રોગ્રામ છે અમારો કાર્યક્રમ. અમે આમાંથી જે ફંડ એકઠું કરીએ છીએ એમાંથી અમે વર્ષ દરમિયાન બધા સેવાકીય પ્રોજેક્ટ કરતા હોઈએ છીએ. એમ જોવા જઈએ તો પાલનપુરની અંદર ઘણી બધી નવરાત્રી થાય છે, રમઝટ કે ઘણી બધી છે, નામ બધા નામની મને નથી ખબર, પણ બધી જ નવરાત્રીમાં સેફ્ટીની દ્રષ્ટિએ જોઈએ તો, ડિસિપ્લિનની દ્રષ્ટિએ જોઈએ તો બધી જ રીતે ખેલૈયાઓ રોટરી ક્લબ પાલનપુર ડાયમંડ સિટીના ઝાઝર નવરાત્રિને પસંદ કરે છે અને ખેલૈયાઓ મન મૂકીને 9 દિવસ નાચે છે. દીકરીઓ ગમે તેવી એકલી આવે તો પણ અહીંયા કોઈ નુસંસનો એમને ભય નથી, એમની પૂરી સેફ્ટી રહે છે. અને પ્રતિ વર્ષ રોટરી ક્લબ પાલનપુર ડાયમંડ સિટીના બધા જ પ્રમુખ મંત્રી અને શુભમ અગ્રવાલ અમારા પ્રોજેક્ટ ચેરમેન છે, ખૂબ મહેનતથી આખી ટીમ જુલાઈથી આ પ્રોજેક્ટ માટે તૈયારી કરતી હોય છે અને હર વર્ષે અમને સફળતા મળે છે અને ભવિષ્યમાં પણ ઝાંઝર આવી જ સફળતાઓની સિદ્ધિઓ એ આકાશને ચૂમે એવી મારી હૃદયથી અભ્યર્થના છે. મારું નામ રોટરીયન સંદીપ પટેલ છે. રોટરી ક્લબ ઓફ પાલનપુર ડાયમંડ સિટી છેલ્લા 15 વર્ષથી ઝાંઝર નવરાત્રિ મહોત્સવનું આયોજન કરે છે. રોટરી ક્લબ ઓફ પાલનપુર ડાયમંડ સિટી આ આયોજનના અંદરથી જે પણ ડોનેશન વધે છે એના અંદરથી નાના બાળકોના અંદર શિક્ષણ પાછળ અને આરોગ્ય પાછળ એના પ્રોજેક્ટો કરે છે અને આના અંદર અમે એ રીતની વ્યવસ્થા ગોઠવીએ છીએ કે જ્યાં આગળ કોઈપણ પબ્લિકને કે કોઈપણ ખેલૈયાઓને નાચવામાં કે કોઈપણ જાતની તકલીફ ના પડે, એટલે એન્ટ્રીથી લઈ અને છેક સુધી અંદર નાચવા સુધીની ફૂડકોર્ટની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, પછી અહીંયા આગળ ખેલૈયાઓને નાચવા માટે નીચે લોનની વ્યવસ્થા લગતા દરેકે પ્રકાર નાની નાની વસ્તુઓને અમે ધ્યાનમાં રાખી અને આયોજન ગોઠવેલું છે. રોટરી ક્લબ ઓફ પાલનપુર ડાયમંડ સિટીના મેમ્બર તરીકે અજીત અગ્રવાલ હું. રોટરી ક્લબ ઓફ પાલનપુર ડાયમંડ સિટી ઝાંઝર નવરાત્રિનું વર્ષોથી આયોજન કરે છે. આ વખતે બી નવા ગ્રાઉન્ડ, મોટા ગ્રાઉન્ડમાં મોટા પાર્કિંગ સાથે ડિજિટલ કાર્ડ સાથે અમે પ્રસ્તુત કર્યા છીએ પાલનપુરને સગર્ભા. આજે 4th નવરાત્રિ છે, આશરે 3000 જેટલી પબ્લિક છે. આ જે ડોનેશન આવે છે તે અમે સારા કામમાં ટ્રસ્ટમાં વાપરીએ છીએ, જે પબ્લિકમાં સારા કામના પૈસા વપરાય છે. હું ડૉક્ટર જિગ્નેશ મહેશ્વરી, રોટરી ક્લબ ઓફ પાલનપુર ડાયમંડ સિટીના સેક્રેટરી તરીકે સૌનું સ્વાગત કરું છું. રોટરી ક્લબ ઓફ પાલનપુર ડાયમંડ સિટી છેલ્લા 15 વર્ષથી નવરાત્રિનું સફળ આયોજન કરી રહ્યું છે. આ વર્ષે પણ અમે ઝાંઝર નવરાત્રિ માટે સરકારશ્રીની ગાઈડલાઇન્સ પ્રમાણે તમામ સુવિધાઓ અને સેફ્ટી રાખેલ છે. મહિલાઓ માટે ખાસ કરીને સીસીટીવી, મહિલા બાઉન્સર જેવી સુરક્ષાઓ રાખેલી છે. અમારું આ આયોજન 31 ગામ કડવા પાટીદાર સમાજની વાડીમાં થઈ રહ્યું છે. ખેલૈયાઓ મન મૂકીને અહીંયા નવરાત્રિનો આનંદ માણી રહે તે માટેની તમામ સુવિધાઓ અમે અહીંયા પૂરી પાડેલ છે. માં અંબે સૌની મનોકામના પૂર્ણ કરે. જય અંબે. આજે નવલી નવરાત્રિનું 4th વર્ષ જેમાં પાલનપુર અમદાવાદ હાઈવે પર ઝાંઝર પાર્ટી પ્લોટ ખાતે અહીંયા નવરાત્રિનું આયોજન સુંદર કરવામાં આવ્યું છે, જેમાં ખેલૈયાઓ મોડી રાત સુધી રમઝટ બોલાવી છે.